गुड आफ्टरनून जय श्री कृष्ण धोरण 3 विषय आसपास तेनी अंदर आपणे हाल कयो पाठ चाले छे कयो पाठ पाठ नंबर 3 पाणी पाणी बराबर छे पाठ नी शरूआत आपणे करी दीधी हती करी हती के नहीं करी दी ने वेरी गुड तो एमां आपणे शुं जोयुं हतुं पहेला एक गीत गायुं हतुं ने आपणे कविता गाई हती ने पाणी तमे ना बगाड़ो पाणी तो अनमोल छे बराबर छे आ कविता आपणे गई हती बराबर छे त्यार पछी बाजू मां विचारो ने लखो एमां जे पाणी नी जरूर पड़े के पाणी नी जरूर न पड़े ए प्राप्त ए आपणे कर्युं हतुं त्यार पछी नीचे मैं तमने पुरावी हतुं के पाणी वगर शुं करी शकाय अने पाणी वगर शुं न करी शकाय ते पण पूर्युं हतुं त्यार पछी જેમાં સૌથી વધારે પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે ક્રમ ગોઠવ્યા હતા ત્યાર પછી પાના નંબર 22 ખોલો પાના નંબર 22 ચલો પાણી ક્યાંથી પડે શું પૂછે છે પાણી ક્યાંથી મળે તો પાણી ક્યાંથી મળે આપણને ક્યાંથી મળે છે પાણી તો કે કૂવામાંથી દરિયામાંથી નદીમાંથી તળાવમાંથી નળ ટાંકી વગેરેમાંથી પાણી આપણને મળે છે ચલો જુઓ પાઠ અંદર નદી તળાવ અને ઝરણાઓ વિશેનું ગીત આપણે ગાયું આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ તમે વાપરો છો તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો આપણને ફરી પૂછે છે કે તમે નદી તળાવ ઝરણા વિશે ગીત ગાયું આ ઉપરાંત તમે પાણીનો વપરાશ માટે તમે પાણી ક્યાંથી મેળવો છો પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યા હોય તેના પર શું કરવાનું છે ગોળ કરવાનું છે બરાબર છે જો તમને તમારી ચોપડીમાં આવું કોષ્ટક આપ્યું છે ને તો શું લખ્યું છે કે પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જગ્યા હોય તો તેના પર ગોળ કરવાનું છે એટલે તમારા ઘર કેને આજુબાજુ જ્યાંથી તમે પાણી મેળવતા હોય જે કોષ્ટકમાં નામ આપ્યા છે તેની પર તમારે શું કરવાનું છે ગોળ કરવાનું છે તો જોઈએ કયા કયા નામ આપ્યા છે તળાવ છે કૂવો છે યુટ્યુબ વેલ છે જળધોધ છે હેડપંપ છે નદી ઝરણું નળ ટાંકી દરિયો અને ગરમ પાણીનું ઝરણું બરાબર છે આટલા નામ આપ્યા છે તો આટલા નામમાંથી તમારે શોધવાનું તમારે એ નામ પર ગોળ કરવાનું છે કે જ્યાંથી તમે પાણી મેળવો છો બરાબર છે તો શું આપ્યું છે તળાવ તો તમારી આજુબાજુ તળાવ છે ચોહા હોય તો એની પર શું કરવાનું ગોળ કરવાનું છે ત્યાર પછી કૂવો આપ્યો છે તો તમારે આ તમારું ઘર કે એની આજુબાજુ કૂવો દેખાતો હોય તેની પર ગોળ કરવાનું છે બરાબર છે પછી યુટ્યુબ વેલ છે જળધોધ છે તો આ બધા નામની આ બધા નામ છે એ તમારા ઘરની આજુબાજુ હોય અને એના દ્વારા તમે પાણી મેળવતા હોય એની પર તમારે ગોળ કરવાનું છે તો પહેલા શાની પર કરશો તો કે કૂવા પર ગોળ કરો પહેલા શાની પર ગોળ કરવાનું છે કૂવો તો કૂવા પર ગોળ કરો ત્યાર પછી હેડપંપ આપ્યું છે તો હેડપંપ પર ગોળ કરો હેડપંપ લખ્યું છે ને તેની પર ગોળ કરો ત્યાર પછી ઘર તમારા ઘરની અંદર નળ હોય છે ને તો નળ પર ગોળ કરો ત્યાર પછી ટાંકી તો તમે જ્યાં રહો છો ઘર કે બિલ્ડિંગમાં રહો છો ત્યાં મોટી ટાંકી હોય છે ને તો ટાંકી પર ગોળ કરો પછી દરિયો તો દરિયો આપણા ઘરની આજુબાજુ છે કે દૂર છે દૂર છે તો એની પર ગોળ કરવાનું નથી પછી શું છે ગરમ પાણીનું ઝરણું તો આપણી આજુબાજુ છે ગરમ પાણીનું ઝરણું નથી ને તો એની પર બી ગોળ કરવાનું નથી ચલો જુઓ વિચારો અને લખો આમાં સવાલ જવાબ તમને આપ્યા છે એ સવાલ જવાબ તમારે ચોપડીની અંદર જ પૂરવાના છે તો બધા પેન્સિલ લઈ લો હાથમાં શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે અને ક્યાં આવડી છે સવાલ શું પૂછ્યો છે કે તમે જમીનમાંથી ગરમ પાણી આવતું જોયું છે તો કે હા તો કે કઈ જગ્યાએ તો કે તુલસી શ્યામ નામના
તુલસી શ્યામ નામના સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે તે અમે જોયા છે બરાબર છે તો આ જવાબ હું બોર્ડ પર લખું છું એ જવાબ તમારે ક્યાં લખવાનો અહીંયા ચોપડીની અંદર લખવાનો છે બરાબર જો જગ્યા નાની પડતી હોય તો નીચે તમે લખી શકો છો જોયા છે ત્યાર પછી જવાબ બે તમારા શહેરમાંથી કે ગામમાંથી કઈ નદી પસાર થાય છે જો હા હોય તો આ નદીનું નામ લખવાનું છે તમે જે શહેરમાં કે ગામમાં રહેતા હોય ત્યાંથી કોઈ નદી પસાર થતી હોય તે લખવાનું છે તો શું આવશે જવાબ તો કે હા મારા શહેર એટલે કે સુરતમાંથી નદી પસાર થાય છે તો સુરતમાં કઈ નદી આવી છે આપણી તો કે તાપી તો તેનું નામ લખવાનું છે તેનું નામ તાપી છે તો જવાબ તમારો જે બીજો છે અહીંયા તમારે લખવાનો છે શું આવશે તમારા શહેર કે ગામમાં કોઈ નદી પસાર થાય છે તો કે હા તો તે નદી કઈ છે હા મારા શહેર સુરત માંથી નદી પસાર થાય છે કઈ નદી છે તો કે તેનું નામ તાપી છે પછી ત્રીજો સવાલ જુઓ તમે જાણતા હોય તેવી બીજી નદીઓના નામ લખવાના છે તમને તાપી સી હોય બીજી નદીઓના નામ આવડતા હોય તે તમારે લખવાના છે તો શું આવશે તો નર્મદા સાબરમતી મહીસાગર બનાસ દમણગંગા મચ્છુ વગેરે નદીઓને હું જાણું છું તો જવાબ ત્રણ લખો નર્મદા સાબરમતી મહીસાગર મહીસાગર પછી બનાસ પછી દમણગંગા મચ્છુ વગેરે નદીઓ જાણું છું ત્રણ ત્રણ સવાલના જવાબ તમારે ચોપડીની અંદર લખી દો પહેલો શું હશે હા તુલસી શ્યામ નામના સ્થળે ગરમ પાણીનો કુંડ જોયા છે પછી જવાબ નંબર બે હા મારા શહેર સુરતમાંથી નદી પસાર થાય છે તેનું નામ તાપી છે નંબર ત્રણ કઈ કઈ નદી જોઈ છે તમે તો કે નર્મદા સાબરમતી મહીસાગર બનાસ દમણગંગા મચ્છુ વગેરે નદીઓ હું જાણું છું ત્યાર પછી જો નીચે તમને બીજા પાંચ સવાલ જવાબ આપ્યા છે વિચારો અને કહો શું આપ્યું છે વિચારો અને કહો તો તમારે વિચારવાનું છે પછી એના તમારે જવાબ આપવાનો
આપવાના છે તો ઘરમાં તમે પાણીનું સોરી ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો તો તમે ઘરમાં પાણી પીવા માટે ક્યાંથી મેળવો છો તો કે ભાઈ અમારા ગામમાં ગ્રામ પંચાયતે પાણીની ટાંકી મૂકેલી છે તેના દ્વારા અમારા ઘરમાં પાણી આવે છે ત્યાર પછી બીજો જુઓ તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે તો તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે તો અમારે પાણી મેળવવા કસે જવું પડતું નથી કારણ કે ગ્રામ પંચાયત દ્વારા સવાર અને સાંજે પાણી અમારા ઘરે આવે છે પછી શું છે પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે પાણી લાવવા માટે કેટલો સમય લાગે તો શું આવશે જવાબ અમારે પાણી લેવા માટે સમય બગાડવો પડતો નથી કારણ કે જે ગ્રામ પંચાયતની પાણીની વ્યવસ્થા કરી છે તેના દ્વારા સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક અમારા ઘરે પાણી આવે છે તેથી અમારે સમય વધુ બગાડવો પડતો નથી આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે તો તમારે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે તો શું જવાબ આવશે તો કે અમારે પાણીનો સંગ્રહ કરવા માટે જે ગ્રામ પંચાયતમાંથી પાણી આવે છે બરાબર છે તે ફક્ત સવાર અને સાંજે આવે છે પરંતુ અમારે રોજિંદું કામ કરવા માટે અલગ અલગ પાણીની જરૂર પડતી હોય છે એટલે અમે પાણીનો સંગ્રહ કરીએ છીએ તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે તમારા ઘરમાં જે પાણી આવતું હોય એનો સંગ્રહ એટલે કે તમારે શામાં ભરી રાખવું પડતું હોય છે તો કે માટલામાં ડોલમાં ઉપર ટાંકીમાં અને ટબમાં અમે વગેરે પાણીનો સંગ્રહ કરીએ છીએ શું તમારી અને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે કેમ તો શું જવાબ આવશે તો અમારા અને અમારા પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી નથી તો કે કેમ તો કે અમારા ગામમાં જે ગ્રામ પંચાયતે જે ટાંકી મૂકી છે ટાંકી બનાવી છે તેના દ્વારા અમારા ઘરમાં અને અમારા મહોલ્લાના દરેક પાડોશીઓના ઘરમાં પાણી ત્યાંથી આવે છે ત્યાર પછી પાના નંબર 23 જુઓ રંગ પૂરો તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરવાનો છે બરાબર છે જો અહીંયા ડોલ આપી છે પછી એક પેલું જગ આપ્યો છે માટલું છે નાનો લોટો છે બરાબર છે અહીંયા બીજું એક માટલું આપ્યું છે અહીંયા કેરવો આપ્યો છે આ બધામાં આ જે ચિત્ર છે તે તમારા ઘરમાં જે પણ વસ્તુમાં પાણીનો સંગ્રહ કરતા હોય તેની અંદર તમારે રંગ પૂરવાનો છે તો મોટે ભાગે બધાના ઘરમાં ડોલ માટલું લોટો તો હોય જ છે બરાબર છે તો આની અંદર તમે પાણીનો સંગ્રહ કરતા હોય છે ને તો જે પ્રમાણે તમારા ઘરમાં પાણી જેમાં સંગ્રહ કરતા હોય એમાં આની અંદર રંગ તમારે પૂરવાનો છે મતલબ કે આ જે ચિત્ર આપ્યા છે એ ચિત્ર તમારા ઘરમાં જે પાણીનો સંગ્રહ કરતા હોય તેની અંદર જ ખાલી કલર પૂરવાનો છે બધામાં તમારો કલર પૂરવાનો નથી પછી નીચે જુઓ તમારી નોટબુકમાં બીજા ચિત્ર દોરો શું છે કે આના સિવાય તમારે નોટબુકમાં બીજા ચિત્ર તમારે દોરવાના છે જેને તમે પાણી અંદર સંગ્રહ કરતા હોય પછી શું છે તમે ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વાપરતા હોય તેવા પાત્રના નામ લખવાના છે બરાબર છે એટલે તમારા ઘરમાં જે તમે પાણીનો સંગ્રહ કરતા હોય એટલે કે જેમાં તમે પાણી ભરતા હોય બરાબર છે એના તમારે નામ લખવાના છે ચિત્રને જુઓ જો આપણે તેમાં પાણી ભરીએ છીએ આ ચિત્ર જોવાના છે બરાબર છે અને આના આધારે તમારે નીચેના જવાબ પૂરવાના છે પહેલું શું આપ્યું સૌથી ઓછું પાણી સંગ્રહ સામા થાય છે તો આ ચિત્ર આપ્યું છે બરાબર તો આમાંથી સૌથી ઓછું એટલે થોડુંક પાણી સામા તમે ભરશો
ડોલ માં ઓછું પાણી ભરાય એમાં તો બધું ભરાય તો સૌથી ચિત્ર નાનું કયું છે તો કે લોટો તો લોટો ક્યાં લખવાનો અહીંયા જે ખાલી જગ્યા આપી છે બોક્સ ત્યાં 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 તમારે શું લખવાનું છે લોટો લખવાનું શું શું લખવાનું છે લોટો લોટા માં ત્યાં પછી નીચે બીજો પ્રશ્ન સૌથી વધારે પાણી સંગ્રહ સામા થાય છે તો આ વસ્તુ તમને આપી છે બધી એમાંથી વધારે પાણી સામા ભરાય છે તો વધુ સામા પાણી ભરાય ડોલમાં પાણી ભરાય તો આ ખાનામાં શું આવશે ડોલ આવશે શું આવશે ડોલમાં ત્યાર પછી ત્રીજો સવાલ કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય એટલે આ જે ચિત્ર આપ્યા છે બરાબર છે તો આ ચિત્રમાંથી સરખું એટલે એક સરખું પાણી સામાં ભરાય છે ના ઓછું પાણીમાં ભરાવવું જોઈએ કે ના વધારે પાણી ભરાવવું જોઈએ તેનું નામ તમારે અહીંયા લખવાનું છે તો આપણે માટલું અને ઘડો આ બંનેમાં એક સરખું પાણી ભરાતું હોય છે તો ત્રીજામાં શું લખવાનું માટલી અને ઘડામાં બરાબર છે તો આજે આપણે પાના નંબર 23 સુધી ભણીશું બાકીનું આપણે બીજા પીરિયડમાં કરીશ બરાબર તો તમારે કેટલા સવાલ જવાબ લખવાના છે તો અહીંયા આપણે વિચારોને લખો તે મેં જે તમને લખાયા તે ચોપડીમાં પૂરવાના છે અને આ સવાલ જવાબ છે એ તમારે ઘરકામની નોટમાં લખવાના છે સામે લખવાના છે ઘરકામની નોટમાં લખવાના છે આ વિડીયોની સાથે સાથે આના ફોટા પણ હું તમને મોકલીશ અને જવાબ તમને હું મોકલી આપીશ ત્યાર પછી તમારે આની અંદર શું કરવાનું છે રંગ પૂરવાનો છે અને નીચે મેં તમને જે ત્રણ ખાના લખાવ્યા બરાબર છે એ તમારે લખવાના છે પહેલા ખાનામાં શું આવશે લોટો આવશે બીજા ખાનામાં શું આવશે બોલ આવશે અને ત્રીજા ખાનામાં શું આવશે તો માટલી અને ગળામાં બરાબર છે તો આપણે આગળ આપણે પૂરું કરીએ છીએ ઓકે બાળ મિત્રો જય શ્રી કૃષ્ણ